નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દરભાવતીની ગલીઓ ગુંજી ઉઠી શ્રી રામ નામના જય જયકારથી. ગતરોજ સમગ્ર દેશ રામભક્તિમાં લીન બન્યો હતો, તો દરભાવતી નગરી પણ મિની અયોધ્યા બની હતી. ઠેર ઠેર મોડી રાત સુધી ભજન કીર્તનના કાર્યક્રમો, આરતી, ભંડારા સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મંડાળા ગામે, સાઠોદ ગામે ભવ્ય શોભાયાત્રા, તો કાજરપુર ખાતે હરિધામ સોખડાના હરિભક્તો દ્વારા ફૂલની રંગોળી બનાવી ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. નગરમાં પટેલ વાગા ખાતે ટાવર બજાર નજીક હાર્દિક શાહ દ્વારા રામ ભજનો અને ગીતોથી રામભક્તોને મંત્રમુગ્ધ કરી દેવામાં આવ્યા હતા. તો નગરપાલિકા ખાતે પણ ચીફ ઓફિસર જયકિશન તડવી, પ્રમુખ બીરેન શાહ સહિત કર્મચારીઓ દ્વારા આરતી કરી રામોત્સવ ઉજવવામાં આવ્યો હતો. અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થયા આજે 12:30ના રોજ મહાઆરતી ત્યાં થઈ. નરેન્દ્ર મોદી સાહેબે મહાઆરતી કરી. એના અનુસંધાને દરભાવતી નગરમાં પણ અયોધ્યામય વાતાવરણ થયું અને હાલમાં પણ એ વાતાવરણ ચાલુ જ છે. ડભોઈના દરભાવતીના કેટલાક વિસ્તારોમાં, દરેક વિસ્તારોમાં દીવડા પકડાવ્યા, લાઇટિંગ થઈ છે. 4 ઐતિહાસિક કિલ્લાઓ ઇમારતો પર LED શણગારવામાં આવ્યા. કોઈ જગ્યાએ સફાઈ કાર્યક્રમ ચાલ્યો સોસાયટી વિસ્તારમાં, કોઈ જગ્યાએ ભંડારા થયા, કોઈ જગ્યાએ ભજન થયા, કોઈ જગ્યાએ સુંદરકાંડના પાઠ થયા. ટાવર ચોક રામજી મંદિરમાં હાલમાં હમણાં પણ એક ઓર્કેસ્ટ્રા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું. એમાં કેટલાક લોકોએ ધામધૂમથી એ પ્રોગ્રામને વધાવ્યો છે. દરભાવતી નગરી એ વર્ષો જૂનું નામ છે અને દરભાવતીમય વાતાવરણ થયું છે. ધારાસભ્યશ્રીની નેમથી ધારાસભ્યએ પણ આરતીનો લાવો લીધો છે. ED રામજી મંદિરે આવીને ગઢ ભવાની મંદિરે બી પૂજા અર્ચના કરી અને 4-5 મંદિરમાં ભ્રમણ કરી ને અહીંયા ટાવર ચોક આરતીનો લાવો લીધો અને એના જ અનુસંધાને આજે રાતે ભજન સંધ્યાનો પ્રોગ્રામ કરવા આવ્યો અને ટાવરમાં ભજન સંધ્યાનો પ્રોગ્રામ હાલમાં ચાલુ રાખવામાં આવ્યો. આજનો શુભ દિવસ છે કે દેશમાં જે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે ઉત્સવ મનાવવાનો દરેકને કાર્યક્રમ આપેલો કે આજે ઉત્સવ એ દિવાળી રૂપે મનાવવાની છે. વર્ષોથી જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયા આજે દૂર થઈને રામચંદ્ર ભગવાન બિરાજમાન થયા છે. એ હેતુથી ગામના સૌને એટલો બધો આનંદ છે અને દેશમાં સર્વવ્યાપી અને દેશ વિદેશો પણ આ પ્રસંગો જોઈ રહ્યો છે. એ પ્રસંગ નિમિત્તે અમારા ગામમાં પણ ભાઈઓ બહેનો સાથે અને કજાપુર ગામમાં ખૂબ ખૂબ આનંદથી આ મોલ ઉજવી રહ્યા છે. સવાર બી સરસ રીતે ઉજવ્યો, અત્યારે બી સરસ ઉજવ્યો. એવી રામચંદ્ર ભગવાનના ચંદ્રભાગે જેવું રામરાજ્ય સ્થાપવાની જે અમને ઈચ્છા હતી એ અમારા ગામમાં પણ એવી રામરાજ્ય દેશમાં સ્થપાય એ જ આજના સુદેશ પ્રાર્થના. જય જય શ્રી રામ. સમગ્ર દેશ અને દુનિયા જે દિવસની રાહ જોતો હતો એ 22 જાન્યુઆરી રામ જન્મભૂમિનો આજે જે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ કરવામાં આવ્યો, માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, સંઘના સંચાલક તથા યોગીજી અને આનંદીબેન પટેલ, આ સમગ્ર મહાનુભાવોની હાજરીમાં આજે જ્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, તો એ કાર્યક્રમને અનુલક્ષીને ડભોઈ દરભાવતી કે જ્યાં સવારથી જ આજે સમગ્ર ડભોઈમાં કાર્યક્રમો કરવામાં આવ્યા, ઘણી બધી જગ્યાએ રોશની કરવામાં આવી છે, ઘણી બધી જગ્યાએ સાફસફાઈ કરવામાં આવી છે, ઘણી બધી જગ્યાએ ભંડારા પણ કરવામાં આવ્યા છે. સવારથી 7 સુધી ઘણી બધી જગ્યાએ ભજન મંડળ તથા ભજન સંધ્યાનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો છે. હાલમાં પણ અહીંયા ટાવર ચોકની અંદર ખૂબ સારો ભક્તિમય સંગીત સંધ્યાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. માન્ય ધારાસભ્યશ્રી પણ સવારમાં દરેક જગ્યાએ આવીને દર્શનનો લાભ લીધો અને 4-5 જગ્યાએ સતત હાજરી આપી છેવટે રામજી મંદિર ટાવર ચોક પાસે તેઓએ આરતી ઉતારી અને સમગ્ર અહીંયા લોકોને આ એક ભક્તિમય વાતાવરણમાં પલટાવી દેનાર એ આજનો દિવસ એ સમગ્ર દેશ અને દુનિયા યાદ કરશે અને દરભાવતી નગરીના સમગ્ર લોકોને આજનો દિવસ ફળે અને આગળ વધે એવી અભ્યર્થના. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જય શ્રી રામ.